डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आप सौने खबर छे बीपीपी कार्यक्रम चाले छे, जे अभ्यासक्रम में गुजराती नो एक विषय भणावामां आवे छे, गुजराती भाषा नो प्रारंभिक पाठ्यक्रम PGT 01, जेमां गुजराती गद्य एक विभाग छे। ए विभाग में टूंकी वार्ताना विभाग में आजे आपणे वात करवा जई रह्या छे जुमो भिस्ती वार्तानी, जे वार्ता ना सर्जक छे गौरीशंकर गोवर्धन राम जोशी, एटले एने आपने तखल्लुस एमनू कहिए तो ए धूमकेतु छे। आ वार्ता ना उद्देश्यो जोईए तो आ वार्ताना अभ्यास द्वारा तमे जुमो भिस्ती वार्तानो आस्वाद माणसो, कथावस्तुनी दृष्टिए, पात्रालेखननी दृष्टिए, कथन कळानी दृष्टिए तथा भाषा शैलीनी दृष्टिए आ वार्ता दर्शावायेला मानव पशु प्रेमनी पराकाष्ठानो अनुभव अहीं तमे करशो। वार्तानी गूंथणी साथे जुमा भिस्ती अने वेणुवनी अकथ्य मैत्रीना संबंधोनो पण तमे अनुभव चोक्कस करशो। एनी प्रस्तावना जोईए तो आ वार्तामां मानव मानवनी मैत्री कदाच समयना पलटा साथे धनना प्रमाणथी वधती ओछी थई शके, परंतु एक मूंगू प्राणी कदी साथ छोड़तुं नथी। खराब समयमां पण जुमा अने वेणुनी मित्रता प्रेमनी पराकाष्ठाने पामती आपणे अहीं अनुभवीए छीए। जिंदगीभर તે પરિસ્થિતિમાં પ્રાણી પોતાના માલિકને, કોઈ પણ પરિસ્થિતિ હોય, પ્રાણી જે છે એ પોતાના માલિકને વફાદાર રહે છે, અને અહીં તો આ નોકર અને માલિકનો સંબંધ જીવનના પડાવ સાથે ગાઢ મૈત્રીમાં ફેરવાય છે, અને બંને પોતાના જીવનના અંત સુધી આ મૈત્રીને નિભાવવા કટિબદ્ધ છે। આખરે વેણુ જુમાના પ્રાણ બચાવી પોતે મોતને સ્વીકારી આ મૈત્રીનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે। આ વાર્તામાં વાર્તાકાર ખૂબ જ ધીરજ અને કલાત્મકતાથી જુમા ભિસ્તીના ભૂતકાળથી લઈને વર્તમાન સમયની અને જુમા વેણીના સંબંધની રેખાઓને સ્પષ્ટ કરે છે। સમયના અભાવે આપણે અહીં આખી વાર્તાનું પઠન નથી કરવાના, આપણે અહીં આખી કૃતિનું વાંચન નહીં કરીએ, એ તમારે તમારા અભ્યાસક્રમમાં રહેલ કૃતિનું પઠન કરવાનું રહેશે, વાંચન કરવાનું રહેશે, એનો અભ્યાસ કરવાનો રહેશે। અહીં તમારા પાઠ્યપુસ્તકમાંથી જ આ કૃતિનો તમારી સામે એક સારાંશ હું રજૂ કરી રહી છું। કૃતિનો સારાંશ: જૂની ખખડગજ આંબલીની નીચે આવેલા 3 તૂટેલા ઝૂંપડા જેવા મકાનમાં જુમો ભિસ્તી રહેતો હતો। તેનો ભવ્ય ભૂતકાળ જાહોજલાલીવાળો હતો। જુમો શ્રીમંત કુટુંબમાં જન્મેલો, પરંતુ કાળની ઠપાટો ખાતા ખાતા આજે ભિખારી જેવી હાલતમાં જીવે છે। શ્રીમંત હતો ત્યારે શોખ માટે એક પાડો પાડેલો, જેનું નામ એણે રાખેલું વેણુ। તવંગરમાંથી ગરીબ થતા થતા બધા મિત્રો તેનો સાથ છોડીને જતા રહ્યા, અંતે વેણુ તેની સાથે રહ્યો। જુમો ભિસ્તી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં બારણે બારણે પાણી ભરતો। આ કામ પત્યા પછી જુમો અને વેણુ એકબીજાને નિહાળ્યા કરતા, સાંજે બંને મિત્રો ફરવા નીકળતા। ઘણીવાર સવારે કામ ઓછું હોય તો પણ બીજી વાર સવારે નીકળી પડતા। એક દિવસ સવારે 5 વાગ્યે બંને ફરવા નીકળ્યા હતા। જુમાને હતું કે વેણુ થોડું ચરી લે, પણ વેણુ બહાર ખાતો જ નથી। વેણુ અહીંયા એક બહુ જ સ્પેશિયલ કેરેક્ટર છે, એક વિશિષ્ટ પાત્ર છે, જે પોતે એક પ્રાણી હોવા છતાં પણ
વેણુ એક સારા માનવી તરીકેનું વર્તન જે એનું છે એ આપણા બધાના મન પરથી હટતું નથી. એટલે અહીં એટલે જ કહું છું કે અહીં વેણુ બહાર ખાતો નથી એવું સ્પષ્ટ લેખક વાર્તાકાર લખે છે. આમ બંને એકબીજાને લાડ કરતા ઘર તરફ જવા માંડે. વેણુ આનંદમાં રેલવે સડકના રસ્તે ચડી જાય મસ્તી મસ્તીમાં. ત્યાં ફાટકમાં વેણુનો પગ બે પાટાની વચ્ચે આવી જાય. પ્રયત્ન કરવા છતાં પણ એનો પગ છે ને એ નીકળતો નથી અને વેણુ ત્યાં બેસી જાય. જુમો સવારમાં ફરવા નીકળેલા જુવાનોને પાસે જઈ મદદ માંગે, જેઓ ફાટકવાળાને જઈ રજૂઆત કરવા માટે કહે. આમ તેમ દોડવા છતાં જુમાથી કંઈ વળતું નથી. છેલ્લા પ્રયત્ન રૂપે ફાટકવાળાને ત્યાં જુમો જાય. ફાટકવાળાને ત્યાં ઘરે કોઈ આદમી નથી એવા વેણ સાંભળતા જ નિરાશામાં ડૂબી જાય અને પાડાની ગોદમાં જઈને બેસી જાય. પાડો તેને લાડ કરતો રહે. ટ્રેન નજીક આવવાનો અવાજ સંભળાય. ગાડી નજીક આવતા વેણું માથું ઉંચકીને જુમાને પાટાની બહાર ફેંકી દે અને ત્યાં વેણું કપાતા લોહીનું જે વેણું છે એના કપાતા લોહીનું એક ખાબોચિયું આખું ભરાઈ જાય. વેણુંની યાદમાં જુમો દરરોજ સવારે માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકીને 3 વાર વેણું વેણું વેણુંનું નામ બોલી ચાલ્યો જાય. આ આખી વાર્તાનો સારાંશ મેં તમારી સામે રજૂ કર્યો છે. પણ મિત્રો, હું તમને ચોક્કસ એવું કહીશ કે આ વાર્તા આખી વાંચજો. મેં આગળ પણ તમને કહ્યું કે કેવા બે એક સરસ મજાના પાત્રો છે, એક માનવ છે એક પશુ છે. પણ ક્યાંય તમને એ અનુભવાય નહીં કે વેણું છે ને એ કોઈ પશુ છે, અથવા તો એવું પણ અનુભવાય નહીં કે જુમો છે ને એટલે વેણુંને પશુ માનીને પ્રેમ કરે છે. બંનેની દોસ્તી એટલી ગાઢ સરસ મજાની એક મૈત્રી છે જેનું તમે આખું પઠન કરશો ને ટૂંકી વાર્તાનું ત્યારે તમને અવશ્ય સમજાશે. એટલે મારી વિનંતી છે આપ સૌને કે એકવાર ધૂમકેતુનો વાર્તા સંગ્રહ તણખા મંડળ 1માં જઈને જુમો ભેસ્તી વાર્તાનું પઠન કરજો. અથવા તો આ અભ્યાસ સામગ્રી તમને જે પહોંચાડીએ છીએ યુનિવર્સિટી દ્વારા એમાં પણ આ ટૂંકી વાર્તા છે જ, તમે ત્યાંથી પણ વાંચી શકશો. હવે આપણે જોઈએ, આપણે હમણાં ઘણીવાર મેં કહ્યું કે આ વાર્તા ધૂમકેતુએ લખી છે, તો ધૂમકેતુ હતા કોણ, એમણે શું કર્યું, એમણે આ વાર્તા લખી, તો એમના વિશે થોડો પરિચય મેળવીએ. તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, ધૂમકેતુ એમનો તખલ્લુસ છે. ફરીથી કહું છું, મૂળ નામ તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી છે. નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે ખૂબ સરસ, માતબર કહી શકાય એવું એમણે સર્જન કર્યું છે. લોકોમાં અતિ પ્રિય અને વિદ્વાનોમાં પણ પ્રિય એવા સર્જક છે. તેમની આત્મકથા જીવન પંથ માટે તેમને નર્મદ ચંદ્રકનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. મોટે ભાગે ઐતિહાસિક નવલકથાઓથી વિશેષ ખ્યાતનામ તેઓ થયા છે. ટૂંકી વાર્તા અને એમના સંગ્રહમાંથી તણખા મંડળ ભાગ 1, 2, 3 અને 4 ઘણી વાર્તાઓ એમણે આપી છે, જેનો અભ્યાસ પણ આપ આ સર્જકને સમજવા માટે કરી શકો છો. ઘણી જાણીતી વાર્તાઓ એમણે આપી છે. આદર્શ, માંગલ્ય, ઉર્મિ અને ભાવનાને સ્પર્શતા વિષયોની જે માવજત એમણે કરી છે એ લેખકની વિશેષતા બની રહે છે. નવલકથા અને ટૂંકી વાર્તા ઉપરાંત નાટક, નિબંધ, જીવનચરિત્ર, આત્મકથા, પ્રવાસ આદિ ઘણા ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કર્યું છે. હવે શરૂઆતથી હું કહેતી આવું છું કે આ એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ છે, તો ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે પણ થોડુંક જાણી લઈએ. ટૂંકી વાર્તા પશ્ચિમમાંથી આવેલું આ સ્વરૂપ છે. આજે ગુજરાતી ટૂંકી વાર્તામાં વિષય નિરૂપણનું સારું વૈવિધ્ય જોવા મળે છે. પરંતુ ટૂંકી વાર્તાના સામાન્ય લક્ષણો જોઈએ તો ઓછા પ્રસંગો, ઓછા પાત્રો અને એના દ્વારા હૃદયસ્પર્શી રીતે જીવનના રહસ્યને જે પ્રગટાવી શકે અને પ્રભાવક બનાવે સફળ ટૂંકી વાર્તા તેને જ ગણી શકાય.
कथन वर्णन संवादना आलेखन द्वारा समृद्ध भाषा शैली दाखवती आ वार्ता नु जे सौंदर्य छे ए विशेष आकर्षक निवड़े छे। लाघव एनो कलागुण बनी रहे छे। हवे आ टूंकी वार्ता अने धूमकेतु विशे जाण्या पछी तमने एवुं नथी लागतुं के एक विशेष वांचननी एक तीव्र झंखना आपणा मनमां उद्भवी होय? तो एना माटे पण मारी पासे एक उपाय छे के तमे टूंकी वार्ता क्षेत्रमां શરૂઆતથી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે પ્રદાન થયું છે એના વિશે થોડી માહિતી મેળવી શકો અને એના વિશે તમે વાંચી શકો એ માટે થોડી માહિતી હું તમને આપું। મલ્યાનીલ પછી ગુજરાતી ટૂંકી વાર્તાનો આજ દિન સુધી જે પણ કંઈ વિકાસ થયો, હવે એક મિનિટ અટકું તો મલ્યાનીલ એ પ્રથમ વાર્તાકાર છે। એમની વાર્તા વાંચશો અને પછી ધૂમકેતુ, પછી રાવી પાઠક એટલે કે દ્વિદેવ, પન્નાલાલ એ બધાની વાર્તાઓ તમે વાંચશો ને એટલે એ વાર્તાનો જે વિકાસ છે ને એ તમને ખબર પડશે। મુનશી, ધૂમકેતુ, દ્વિદેવ, પન્નાલાલ વગેરે ટૂંકી વાર્તાના સર્જનમાં નોંધપાત્ર ફાળો આપનાર સર્જકો છે। ધૂમકેતુના સમકાલીન વાર્તાકારોની વાર્તાઓનો આ સંદર્ભે તમે અભ્યાસ કરી શકો છો। ધૂમકેતુના સમકાલીન વાર્તાકાર જો આપણે જોવા હોય તો રાવી પાઠક, મેં હમણાં જ એમનું ઉપનામ આપ્યું દ્વિરેવ, એમની વાર્તાઓનો તમે ચોક્કસ અભ્યાસ કરજો। એમની વાર્તાઓને પુસ્તકાલયમાંથી મેળવી અને વાંચો જેથી તમને સમકાલીન વાર્તાઓની વચ્ચે, વાર્તાકારોની વચ્ચે બંને રીતે જે ભેદ છે અભ્યાસ કરી શકશો, એ ભેદનો, એ સામ્યતાનો। આ ઉપરાંત ટૂંકી વાર્તાના અનેકાધિક સંપાદનો થયા છે એનો પણ અભ્યાસ તમારે પુસ્તકાલયમાં જઈ અને કરવો જોઈએ। આ ઉપરાંત જયંત ખત્રીની વાર્તા હીરો ખૂંટ, બિલકુલ આપણે હમણાં જે વાર્તા જુમો બેસતી જોઈ ને એમાં જેવી રીતે માનવ અને પશુપ્રેમની વાત છે ને બસ એવી જ વાત આ જયંત ખત્રીની વાર્તા હીરો ખૂંટમાં પણ છે। આ વાર્તા પણ મિત્રો તમે અચૂક વાંચજો। ઘણી ઓછી વાર્તાઓ લખાઈ છે જેમાં આપણે એક પશુ અને માનવ પ્રેમ કઈ રીતે હોઈ શકે, કઈ એક પરાકાષ્ઠા સુધી એક મૈત્રીની એક અલગ વિભાવના બનાવી શકો એવી વાર્તાઓ આ છે જેનો તમે અચૂક અભ્યાસ કરજો। હવે આજ જે આપણે અભ્યાસમાં લીધેલી જુમો બિસ્તી વાર્તા છે એનું કૃતિલક્ષી શાબ્દિક સામગ્રીનો અભ્યાસ કરીએ તો તળપદા શબ્દો તમે અહીંયા જોઈ શકો છો। તળપદા શબ્દો, હાંડલી રાંધવા માટેનું વાસણ, આપણે ઘણા બધા, હું તમને કહું કે આપણે ઘણા બધા શબ્દો એવા ઉપયોગમાં લઈએ છીએ જે આપણી આસપાસ દરરોજ બોલાય છે। ઘણીવાર આપણે ઇંગ્લિશમાં નથી કહેતા, લોકલ શબ્દ છે એને આપણે તળપદા શબ્દો કહીએ છીએ જે લોકબોલીમાં હંમેશા આપણે જોઈ શકીએ છીએ। બીજું છે કેડિયું એટલે કે અંગરખું। હવે આગળ આપણે જઈએ તો કૃતિલક્ષી શાબ્દિક સામગ્રીના અભ્યાસમાં વિરોધાર્થી શબ્દ તમારી સામે અહીંયા શ્રીમંત, ગરીબ, ઉગવું, આથમવું, ઉજાસ, અંધારું, આશા, નિરાશા, શાંત, અશાંત જેવા વિરોધાર્થી શબ્દો તમને આ ટૂંકી વાર્તામાં જોવા મળશે। આ પછી સમાનાર્થી શબ્દો પણ જોઈએ તો લીન, તલ્લીન, ધ્રાસકો, ફાળ, ગોદ એટલે ખોળો, વ્યર્થ, ફોગટ, નકામું, જો ઘણા શબ્દો એવા છે કે જેના ઘણા મિનિંગ થતા હોય છે, જેના અર્થ એક કરતાં વધારે પણ હોય, એટલે સમાનાર્થી શબ્દો આપણે જોઈએ તો ઘણીવાર એવું બને કે આપણને કોઈ એક અર્થ ના મળતો હોય અને એક અર્થ મળતો હોય ને તો કોઈક થોડાક ફેરફાર સાથે બીજો અર્થ પણ મળતો હોય, સમાનાર્થી શબ્દો આવા પણ હોઈ શકે। આ તમારી સમક્ષ આ કૃતિમાં મળતા સમાનાર્થી શબ્દોની એક યાદી મૂકવામાં આવી છે। ત્યારબાદ આપણે જોઈએ રૂઢિપ્રયોગો, ઠપકો આપવો, દોષ બદલ વઢવું, રસ્તે ચડવું એટલે કે લક્ષ્ય સુધી પહોંચવા માર્ગ ઉપર આવવું, એવી જ રીતે ધ્રાસકો પડવો
એટલે કે ફાળ પડવી, ભયભીત થવું, આ બધા જે છે તમારી સામે એ રૂઢિપ્રયોગો છે. જેને હવે રૂઢિપ્રયોગની આપણે વાત કરીએ તો રૂઢિપ્રયોગ એ આપણે ઘણીવાર આપણી બોલચાલની ભાષામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બોલચાલની ભાષામાં એટલે કહું છું કે આપણે જ્યારે કોઈક વસ્તુ સમજાવતા હોઈએ ને કે મારે તો આ કહેવું છે, તો એના માટે લાંબા લાંબા વાક્યો ના મૂકીએ, ફક્ત એક રૂઢિપ્રયોગ, એક કહેવત દ્વારા એને આખો ભાવાર્થ સામેવાળી વ્યક્તિને સમજાવી દઈએ. ઠપકો આપવાનો હોય, સમજો, ઠપકો આપવાનો હોય તો આપણે કોઈને કહેવું હોય કે ફલાણા વ્યક્તિએ ફલાણા વ્યક્તિને ઠપકો આપ્યો, એને ઘણું બધું બોલ્યા, એને આવું આવું બોલ્યા, આ પ્રકારનું બોલ્યા, એને વળ્યા, એવું નહીં. બસ એક આ બે શબ્દો દ્વારા આપણે કહી દીધું, ઠપકો આપ્યો. વાત તમને સમજાઈ ગઈ? બસ આજે સમજવાની થોડાક નાના અમથા શબ્દોના જોડાણ દ્વારા બીજા સામેવાળા વ્યક્તિને જે ભાવાર્થ સમજાવવાની વાત છે એ રૂઢિપ્રયોગ છે. એ જ રીતે આગળ આપણે જોઈએ તો જોડની આ જે કૃતિ છે એનામાં રહેલી થોડીક અટપટી એવી જોડણીઓ મેં તમારી સમક્ષ અહીંયા મૂકી છે, જે જોડણીઓમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે આ થીંગડું છે તો દીર્ઘ જ આવે, એના માથે મીંડું આવે અને ડૂના માથે પણ મીંડું આવે. આ જે નિરાશ છે માં સ ન વપરાય, શ જ વપરાય. આ થોડીક ધ્યાન રાખવા જેવી જે જોડણીઓ છે એ મેં અહીંયા તમને દર્શાવી છે. એ પછી આપણે જોઈએ તો કૃતિલક્ષી ભાષાકીય અભિવ્યક્તિનો અભ્યાસ, જેમાં આપણે ઘણીવાર નથી જોતા કે આપણે ઘણા શબ્દો બોલતા હોઈએ જેમાં આપણે કોઈક અવાજનું પ્રતિબિંબ પાડતા હોઈએ. એ શબ્દો તમે વાંચો ને એટલે તમને થાય આ તો અવાજ માટે છે, કોઈક અવાજને દર્શાવવા માટે આપણે અમુક શબ્દોનું જે વ્યક્ત કરતા હોઈએ, જે શબ્દો બોલતા હોઈએ. એટલે કે હું એવું કહી શકું કે અકર્મક ક્રિયાપદ જે કોઈ પણ પ્રકારના અવાજનું સૂચન કરતા હોય, એવા જે આખી વાર્તામાં મને જણાયા છે ને એ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. એમાં રણકવું, ફડફડવું, કંપવું, થરથરવું, ગડગડાવવું, લલકારવું અને ગણગણવું. આ પછી આપણે જોઈએ તો દ્વિરૂઢિપ્રયોગો. હવે તમને આ શબ્દનો અર્થ સમજતા થોડીક વાર એટલે લાગશે, તમે વાપરો છો ખરા પણ આ છે શું એ હું તમને કહી દઉં. તો કોઈ મુદ્દાને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે અથવા તો અર્થની દ્વિરૂપતિ, એક જ વસ્તુ આપણે બે વાર બેવડાય અથવા તો થોડાક ફેરફાર સાથે બેવડાય એને દ્વિરૂપ્ત પ્રકારના પ્રયોગો જે આપણે કરીએ જ છીએ. આપણે આપણા રોજિંદા વ્યવહારમાં આ પ્રયોગો કરીએ છીએ, ખાલી આપણને ખબર નથી હોતી કે આપણે આને કયા ચોકટામાં બેસાડીશું. એ દ્વિરૂપ્ત પ્રયોગો છે. તો આ કૃતિમાં આપણે વાહવા, વાસણ કુસણ, જીભાજોડી, ધક્કામુક્કી, ઉપરાઉપરી, શોધાશોધ, બૂમાબૂમ, રોજબરોજ, ફાટેલ તૂટેલ, તડકા છાયા, હાફળો ફાફડો, છૂટા છવાયા, નામો નિશાન, અથડાતી કૂટાતી, ચિત્ર વિચિત્ર, આવા ઘણા બધા શબ્દોનો પ્રયોગ આપણે દ્વિરૂપ્ત પ્રયોગ તરીકે કરીએ છીએ. આ એના ફક્ત એક ઉદાહરણ છે. હવે મિત્રો, આ તો તમે ભાષાકીય અને શાબ્દિક અભિવ્યક્તિ જે કૃતિમાં એક વ્યાકરણના અને એક ભાષાના ભાગરૂપે હતી એ જોઈ, પણ હવે આપણે જોઈએ લેખન પ્રવૃત્તિ. તમે આ આખી વાર્તા વાંચી, એ વાર્તા વાંચ્યા બાદ એક ટાસ્ક, એક લેખન પ્રવૃત્તિ હું તમને આપવા માગું છું, જે કરવાથી મનનો સંતોષ તો ચોક્કસ મળશે, એનાથી પણ વધારે તમે જે અભ્યાસ કરી રહ્યા છો ને એમાં ઊંડા ઉતરશો અને એક અભ્યાસીય વૃત્તિ કેળવાશે. એટલે એના માટે મેં અહીંયા લખ્યું જ છે કે પશુપ્રેમને દર્શાવતી બીજી વાર્તાઓની યાદી બનાવો. મેં આગળ તમને હમણાં કહ્યું કે જયંત ખત્રીની હીરોકૂટ વાર્તા આ પ્રકારની વાર્તા છે, તો એવી બીજી વાર્તાઓ, બીજા વાર્તાકારોની વાર્તાઓ વાંચો અને એવા બીજા
વાર્તાકારો શોધો, એમની વાર્તાઓ શોધો અને એક યાદી બનાવો. બીજું, તમે જોયેલા અકસ્માત, હવે તમે આજે વાર્તાનો તમને સારાંશ કીધો ને, એમાં તમે જોયું એક અકસ્માત છે, ટ્રેનની નીચે ટ્રેનની આવી જાય છે વેણું, તો એ અકસ્માત છે. આવો કોઈ અકસ્માત તમે તમારી જિંદગીમાં ક્યાંય જોયો હોય તો એને એક અહેવાલ બનાવો. આ અહેવાલ લખતા તમે ઘણીવાર જે વર્તમાનપત્ર આવે છે એની અંદર અહેવાલો જુઓ છો, તમે આગળ ભણી પણ ગયા હશો, ક્યાંક તમે અહેવાલો વાંચ્યા પણ હશે, બસ એના અનુસંધાને એક પ્રવૃત્તિ કરો, એક અભ્યાસીય અભ્યાસકીય એક પ્રવૃત્તિ કરો, જેના દ્વારા તમે અહેવાલ લખતા તો શીખશો, સાથે તમે જોયેલા એક અકસ્માતમાં જે લાગણી એની સાથે આપણી જોડાય છે ને, એના દ્વારા તમે એક સર્જનાત્મક પ્રવૃત્તિ પણ કરી શકશો. આ પછી ટૂંકી વાર્તા જુમો વિસ્તી, એમાં તમે જ્યારે આનું અભ્યાસ કરશો તો સ્વાભાવિક છે કે તમારે એનો પરીક્ષાલક્ષી પણ અભ્યાસ કરવો પડશે, કારણ કે તમારે એ અભ્યાસમાં તમારે એક પરીક્ષા આપવાની છે, એમાં તમારે ઉત્તીર્ણ પણ થવાનું છે. તો એક આખી વાતનું એક પુનરાવલોકન કરી દઈએ, એમાં જોઈએ તો આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો નીકળી શકે છે. તો ટૂંકમાં જે પ્રશ્નો હોય એમાં જુમાના ભવ્ય ભૂતકાળ વિશે લખો. તમે આખી વાર્તા વાંચશો ને એટલે તમને આ બધાના જવાબ મળી જશે. લેખકે એટલું સરસ વર્ણન કર્યું છે જુમાના ભૂતકાળ વિશે, તમારે એ વિશે અહીંયા તમારા શબ્દોમાં ટૂંકમાં વર્ણન કરવાનું છે. બીજો સવાલ છે, જુમાની રોજનીશી વિશે જણાવો. તો આપણે હમણાં સારાંશમાં જ વાત કરી કે એ પાણી ભરવા જતો, એ લોકો ટહેલવા નીકળતા, તો એની જે રોજનીશી છે એના વિશે તમારે અહીંયા વાત કરવાની છે. આપણો ત્રીજો સવાલ છે, જુમો વિસ્તી વાર્તાનો અંત સમજાવો. એક કરુણ અંત તમને લાગે છે ને, જે સારાંશની વાત હમણાં આપણે કરી, જેને જે સારાંશ મેં તમારી સામે વ્યક્ત કર્યો, એમાં એ જે વાર્તાનો અંત છે, વેણું અને જુમાના સંબંધોનું જે પરાકાષ્ઠા છે અને જે કરુણ અંત આવે છે, એની વાત તમારે અહીં સમજાવવાની છે. ત્યારબાદ વેણુંને બચાવવાના જુમાના પ્રયત્ન વિશે વિગતે લખો. તમે જોયું અને તમે એ વાર્તા વાંચશો એટલે તમને એ સ્પષ્ટ થશે કે વેણુંને બચાવવા માટે જુમાએ કેટલા કેટલા પ્રયત્ન કર્યા. બસ તમારે એ લખવાનું છે અહીં. ત્યાર પછી વેણું કેવી રીતે રેલવેના પાટામાં સપડાઈ જાય છે એની વાત તમારે કરવાની છે. આ તમારો બીજો, કારણ કે તમે એ પણ હમણાં સારાંશમાં જોયું કે વેણું રેલવેના પાટામાં એનો પગ ફસાઈ જાય છે અને પછી એ પગ ફસાઈ જાય પછી કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે. પણ એ થયું કેમ? ટેલવા જતા, મસ્તીમાં ચડતા? તો એ બધા જવાબ એના ટૂંકમાં તમારે જવાબ આપવાના છે પરીક્ષામાં. હવે આ જ પ્રમાણે થોડા મુદ્દાસર જવાબવાળા સવાલો જોઈ લઈએ, જેમાં તમારે થોડું વધારે ડિસ્ક્રિપ્શન આપવાનું છે, વધારે તમારે વર્ણનાત્મક શૈલીમાં પણ એક અભ્યાસપૂર્વક એક અભ્યાસ દર્શાવવાનો છે. એવા સવાલો જોઈએ તો જુમા અને વેણુંની મિત્રતા વિગતે ચર્ચો. આખી કૃતિનો હાર્દ છે મિત્રો વેણું અને જુમાની મિત્રતા, એ તમારે અહીંયા એનો અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ વિશે લખવાનું છે. પછી જુમા ભીસ્તી વાર્તાનું તમારા શબ્દોમાં મૂલ્યાંકન કરો. તમને શું લાગ્યું આ વાર્તામાં? તમને કયા ભાવ, એક ભાવક તરીકે, એક પાઠક તરીકે અને એક અભ્યાસુ તરીકે તમને કેવા ભાવ પ્રગટ થયા, એ તમારે તમારા જ શબ્દોમાં એનું મૂલ્યાંકન કરવાનું છે આ વાર્તાનું. જુમો વિસ્તી વાર્તાને પશુપ્રેમની વાર્તા તરીકે તપાસો. મેં આગળ પણ તમને કહ્યું કે માનવી માનવી વચ્ચે પ્રેમ હોય, પશુઓ પશુઓ વચ્ચે પ્રેમ હશે આપણને ખબર નથી હોતી, પણ માનવ અને પશુ પ્રેમ એ બંનેનું જે સાયુજ્ય છે એ તમારે
અહીં આ જવાબમાં પણ લખવાનું છે અને એ વાર્તાના હાર્દમાં જઈને એ વાર્તાને ઊંડાણપૂર્વક ચકાસીને અભ્યાસ કરીને આ જવાબ તમારે લખવાનો છે. જુમો બેસતી વાર્તાની ભાષા શૈલી વિશે લખો. મિત્રો, કોઈ પણ સર્જક જ્યારે લખે ને એનું માધ્યમ ભાષા છે, અને એ ભાષા એણે કેવી પ્રયોજી છે, કારણ કે અહીંયા તો તમે જાણો છો કે આપણે દરરોજ જુએ છે તો પશુ કંઈ બોલતો નથી, એની ભાષા આપણને ખબર પણ નથી. માનવી બોલી શકે છે, પશુ નહીં. તો લેખકે આખી વાર્તાને ઉપસાવવા, એ જે ભાવ છે જે આપણા સુધી પહોંચ્યા ને, એ ભાવને વ્યક્ત કરવા માટે કેવી ભાષા શૈલીનો ઉપયોગ કર્યો એ તમારે અહીં લખવાનું છે. હવે જ્યારે તમે વાર્તા વાંચશો ને, ત્યારે આખી વાર્તામાં ઘણા એવા શબ્દો આવશે કે જેને સમજવામાં તમને તકલીફ પડશે. એ જે તકલીફનું નિવારણ મેં અહીં તમારા માટે મૂક્યું છે. હું આ બધા શબ્દો વાંચતી નથી, પણ આ દરેક જે તમને ન સમજાય એવા અથવા તો એક વિશિષ્ટ અર્થ આપતા હોય એવા શબ્દાર્થનું મેં અહીં દર્શાવ્યું છે, જે તમને આ વાર્તાનો આસ્વાદ કરવામાં અને એનો અભ્યાસ કરવામાં ચોક્કસ કામ લાગશે. અને અંતે મિત્રો, આ ધૂમકેતુ એમની છબી છે. સાથે મેં તમને આગળ જ વાત કરી કે આ વાર્તા તણખા મંડળમાંથી લેવામાં આવી છે, તો તમારા અભ્યાસ માટે અને તમને આ વાર્તા પુસ્તકાલયમાં જલ્દીથી મળી જાય અને તમને એક ઉત્સુકતા રહે એના માટે મેં અહીંયા તણખા મંડળ જે પુસ્તક છે એની છબી પણ મૂકી છે. તો આ આખી વાર્તા દરમિયાન તમે જે પણ તમારા મનમાં ભાવ અને અભ્યાસ માટેના જે પણ ઉત્સાહ વધ્યો હોય, તો જલ્દીથી તમારી જે અભ્યાસ સામગ્રી છે એ અને પુસ્તકાલયનો ઉપયોગ કરીને આ વાર્તાને માણો અને એના કરતાં પણ વધારે એનો અભ્યાસ કરો અને ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વની સીમાચિહ્ન રૂપ આ વાર્તાને યાદ રાખો, એનું પઠન કરો અને એનો અભ્યાસ કરો. નમસ્કાર.